नमस्कार विद्यार्थी मित्रों, बीएसएम हाई स्कूल मुख्य विषय इतिहास पेपर सीसी 5वां गुजराती इतिहास ईस्वीसन 470 थी माड़ी गई ईस्वीसन 942 सुधी अपने जो प्राचीन गुजरात जो इतिहास है ये इतिहास भणवानो छे। तो आपणे આગળના જે યુગની આપણે ચર્ચા કરી હતી આગળના વિડીયોની અંદર, હવે આપણે નવા યુગની ચર્ચા કરીશું વિડીયો ટ્રેક। એની અંદર આપણો પ્રશ્ન છે કે મૈત્રક યુગની આર્થિક, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક માહિતીની ચર્ચા કરો। તો આપણે થોડી એની જે પ્રસ્તાવના છે એના વિશે વાત કરીશું। તો ગુજરાતના જે પ્રાચીન જે ઇતિહાસની અંદર એક જે અલગ જે સ્વતંત્ર જે રાજ્યની જે સ્થાપના કરનાર એટલે કે જે વલભીના જે મૈત્રકો હોય છે અને એમના દ્વારા એક પોતાનું જે અલગ સ્વતંત્ર જે રાજ્ય છે એ રાજ્યની જે વલભીની અંદર એની જે સ્થાપના છે એ કરેલી જોવા મળે છે। ત્યાર પછી આ જે મૈત્રક શાસકો છે એ ગુજરાતની અંદર વલભીમાં આ ઉપરાંત ગુજરાત બહારના જે ઘણા બધા જે પ્રદેશો છે એ પ્રદેશોની અંદર પણ જે પોતાની જે સત્તા છે એ સત્તા સ્થાપેલી જોવા મળે છે। ત્યાર પછી મેં એમના મોટાભાગનું જે શાસન છે એ શાસન છેક માળવા સુધી પણ એ ફેલાયેલું જોવા મળે છે અને એમને જે ગુપ્ત યુગ પછી જે પોતાનો જે એક સ્વતંત્ર જે સત્તા છે એ સત્તા સ્થાપેલી આપણને જોવા મળે છે। તો જે ગુપ્ત યુગ શકો એવા જે અલગ અલગ જે જાતિ છે એ જાતિ બાદ જે મૈત્રકોએ પોતાનું જે ગુજરાતની અંદર અલગ જે સ્વતંત્ર જે રાજ્ય છે એ રાજ્ય સ્થાપેલું આપણને જોવા મળે છે। તો એમના જે શાસનનો જે સમયગાળો છે એ ઈસવીસન 322થી એ શરૂ થાય છે અને ઈસવીસન 450 સુધી એ સમયગાળા દરમિયાન જે પોતાનું ગુજરાતની અંદર એ શાસનની જે સત્તા છે એ મૈત્રકોએ એ સંભાળેલી આપણને જોવા મળે છે। ત્યાર પછી ગુજરાતમાં મૌર્ય અને ગુપ્તનો શાસન પછી આ જે મૈત્રક યુગ છે એની શરૂઆત થયેલી જોવા મળે છે અને ગુપ્ત યુગના એક જે સેનાપતિ જેનું નામ હોય છે ભટરા અને એના દ્વારા ગુજરાતમાં એ જે ગુપ્તનો જે પાયો છે મૈત્રકોનો જે પાયો છે એ પાયો નાખેલો જોવા મળે છે। ત્યાર પછી હવે સેનાપતિ જે ભટરા છે એની જે પોતાની જે સત્તાની જે શરૂઆત છે એ શરૂઆત એને વલભીની અંદર એ કરેલી જોવા મળે છે કારણ કે તેનું જે જનજીવન છે એ જનજીવન ખૂબ જ સમૃદ્ધ હતું। તો એના પાછળ પણ કારણ હતું કે વલભી છે એ દરિયા કિનારે આવેલો પ્રદેશ હોવાના કારણે તેનું જે લોક જીવન છે એને સરળતાથી જે પાણી છે એ મળી રહે, ત્યાર પછી જે ખેતીની સિંચાઈ માટે અમુક પ્રકારની જે જમીનો છે એ પણ મળી રહે। તો આ જે ઉદ્દેશ્યને ધ્યાનમાં લઈને એને જે આર્થિક રીતે, સામાજિક રીતે, સાંસ્કૃતિક રીતે અને ધાર્મિક ક્ષેત્રે એને જે મૈત્રકોનો જે સમયગાળો છે એ સમયગાળા એ ખૂબ જ સુખ અને સમૃદ્ધ ગણવામાં આવે છે। ત્યાર પછી ગુજરાતની અંદર જે મૈત્રકો છે એ પોતે દરિયા કિનારા નજીક હોવાના કારણે એને જે ગુજરાતની અંદર અને ગુજરાત બહારના જે પ્રદેશો છે આ ઉપરાંત જે ભારત બહારના જે દેશો છે એ દેશો સાથે પણ પોતાનો જે વેપાર અને વાણિજ્ય છે એ વેપાર વાણિજ્યનો જે સંબંધ છે એ પણ સ્થાપેલો આપણને જોવા મળે છે। ત્યાર પછી જમીન, નાણું અને અગ્રહાર જે ગામો છે એ ગામો આપ્યાનો જે ઉલ્લેખ છે એ પણ મૈત્રકોના સમયની અંદર જે ઘણા બધા જે સાહિત્યની અંદર એ કરેલું જોવા મળે છે
અને એના કારણે જે મેટ્રિક યુગની અંદર જે સામાજિક આર્થિક ધાર્મિક અને જે સાંસ્કૃતિક જે સિદ્ધિ છે એ ખૂબ જ સારી એવી ગણવામાં આવે છે અને તેના પરથી જે મોટાભાગની જે માહિતી છે એ માહિતી પણ મૈત્રક યુગના જે દાનપાત્ર છે એના ઉપરથી આપણને ઇતિહાસની અંદર જે પ્રાપ્ત થયેલું જોવા મળે છે. તો ઘણા બધા મૈત્રક યુગના જે શાસકો હતા એ શાસકોના સમયની અંદર એવું કહેવામાં આવે છે કે જે એમના સમયની અંદર 6 જેટલા જે તામ્રપત્રો છે એ પ્રાપ્ત થાય છે અને એ તામ્રપત્રોની અંદર જે મૈત્રક યુગના જે શાસકો છે એ શાસકોની અલગ અલગ જે માહિતી છે એ માહિતી આપેલી જોવા મળે છે. તો ઘણા બધા જે મૈત્રક શાસકોના સમયની અંદર જે મંદિરો છે ત્યાર પછી જે જમીનો છે એટલે કે અગ્રહાર ગામો છે ત્યાર પછી જે દાન આપ્યાની જે વિગત છે એની પણ માહિતી આપણને મૈત્રક સમયના જે તામ્રપત્રો છે એની ઉપરથી મળી આવી છે. ત્યાર પછી આપણે મૈત્રક યુગની આર્થિક સ્થિતિ એ સમયમાં કેવી હતી તો એના વિશે વાત કરીશું. તો મૈત્રક સમયની અંદર જે આપણે એની જે આર્થિક સ્થિતિ વિશે વાત કરીશું તો સૌ પ્રથમ આપણે એમનું ખેતી અને પશુપાલન વિશે વાત કરીશું. તો કે એમના જે સમયની અંદર જે ખેતી ને જે પશુપાલન છે એ પશુપાલનને કારણે એમનો જે આર્થિક સ્થિતિ છે એ આપણને ખૂબ જ એ સારી જોવા મળતી હતી. તો મોટા ભાગે જે મૈત્રક સમયના જે લોકો છે એ લોકો પોતાનો જે મુખ્ય વ્યવસાય એટલે કે જે ખેતી અને જે પશુપાલન છે એની સાથે એ જોડાયેલો આપણને જોવા મળતો હતો અને એમની જે ખેતીની અંદર ઘઉં છે જવ છે ડાંગર છે બાજરી છે કઠોળ છે શેરડી છે તેમજ અન્ય જે ફળફળાદી છે એનો પણ ખેતીની અંદર એ ઉપયોગ કરતા જોવા મળે છે. ત્યાર પછી આ સિવાય અન્ય પણ ફળોનું જે વાવેતર છે એ વાવેતર મૈત્રક સમયના જે લોકો છે એ લોકોએ ખેતીની અંદર એ કરેલું જોવા મળે છે. ત્યાર પછી એમની જે ખેતી ઉપરાંત જે પશુપાલન છે એ પશુપાલનની અંદર જે વિવિધ જે એમના જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની અંદર જે ગાય છે ભેંસ બળદ ઊન ઘેટા બકરા એમનો પણ પાલતુ પ્રાણી તરીકે એમને ઉપયોગ કરેલો જોવા મળે છે. અમુક જે પ્રાણીઓ છે એ પ્રાણીઓને ખેતી માટે પણ એમને ઉપયોગ કરેલો જોવા મળે છે. ત્યાર પછી એમને અનેક પ્રકારના જે ઓજારો છે એ ઓજારોથી પણ જે પોતાના જે પશુઓ દ્વારા જે ખેતી છે અથવા જે ખેતીની અંદર અમુક પ્રકારના જે સાધનો દ્વારા એમને જે પાક છે એ પણ પાક મેળવેલો જોવા મળે છે. ત્યાર પછી એમની જે પશુપાલનની અંદર જે દૂધની જે બનાવટો છે એ પણ ઉપયોગ એ સમયની અંદર કરેલી જોવા મળે છે. ત્યાર પછી એ મોટાભાગે જે દરિયા કિનારે રહેતા હોવાના કારણે એમને જે સિંચાઈ માટેનું જે પાણી છે એ પાણી પણ સરળતાથી મળી રહેતું અને એના કારણે જે પોતાની જે ખેતી છે એ ખેતી પણ સારી રીતે એ થતી હતી અને એના કારણે જે મૈત્રક સમયનો જે સમયગાળો છે એ સમયગાળાની અંદર એમની જે આર્થિક સ્થિતિ હતી એ ખૂબ જ એ સારી કરવામાં આવે છે. ત્યાર પછી આપણે વેપાર અને ઉદ્યોગ તો મૈત્રક સમયની અંદર એમની જે આર્થિક સ્થિતિની અંદર ખેતી અને પશુપાલન સિવાય પણ અન્ય વ્યવસાય સાથે એ સંકળાયેલા જોવા મળે છે. તો વેપાર અને ઉદ્યોગ તો મૈત્રક સમયની અંદર જે ગુપ્તકાલીન કોમની જે એમને પણ વેપારને પ્રોત્સાહન એ સમયે આપેલું જોવા મળે છે અને એમને પણ ગુજરાત અને ગુજરાત બહારના જે વિવિધ જે પ્રદેશો છે એ પ્રદેશો સાથે જે પોતાનો જે વેપાર સંબંધ છે એ પણ સ્થાપેલો આપણને જોવા મળે છે.
ત્યાર પછી જે દૂર દૂરના જે દેશો છે દાખલા તરીકે જે ઇન્ડોનેશિયા છે જાવા છે સુમિત્રા છે નેપાળ છે ચીન છે તિબેટ છે બ્રહ્મદેશ છે એવા વિવિધ જે દેશો સાથેનો પણ જે મિત્ર લોકોનો જે સંબંધ છે એટલે કે જે વેપાર કરેલો છે એ પણ જોવા મળે છે ત્યાર પછી એમના મુખ્ય તમે વેપારની અંદર જે આદિનાથની જે બનાવટો છે ત્યાર પછી રેશમી કાપડ છે માર્બલ છે એવી જે ચીજ વસ્તુઓ છે એનો મોટા ભાગે એ સમયે જે વેપાર છે એ વેપાર કરેલો જોવા મળે છે ત્યાર પછી આપણે જોઈશું નાના ઉદ્યોગ તો નાના ઉદ્યોગો પણ જે આર્થિક સ્થિતિની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે કેમ કે મૈત્રક સમયની અંદર જે પોતાનું જે જનજીવન છે એ ખૂબ જ સમૃદ્ધ હોવાના કારણે જે લોકો છે એ લોકો પોતાના જે ઘરની અંદર એવા જે નાના મોટા જે ઉદ્યોગો છે એ પણ કરતા જોવા મળે છે તો ગુજરાતના આ સમયમાં જે નાના મોટા અનેક ઉદ્યોગો છે એ પણ અસ્તિત્વમાં એ સમય ધરાવતા હતા અને એની અંદર આપણે વાત કરીએ તો કે નાના ઉદ્યોગો છે એની અંદર કેવા કેવા ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવે છે તો કે માટીના જે વાસણો બનાવવા સુથારી કામ કરવું લુહારી કામ કરવું હાથી દાંતની બનાવટ ત્યાર પછી ચિત્રકામ કરવું કાપડ બનાવવું એવા જે વિવિધ પ્રકારની જે ચીજ વસ્તુઓ છે એને ઘરની અંદર અથવા તો જે નાની જગ્યાએ એ બનાવવામાં આવે છે અને ત્યાર પછી એનો જે નિકાસ છે એ નિકાસ કરવામાં આવે છે અને એની અંદરથી જે પોતાની જે રોજીરોટી માટે અમુક પ્રકારની જે કમાણી છે એ કરતા હોય છે તો એના કારણે પણ એમના જે નાના ઉદ્યોગોના કારણે પણ એમનું જે જીવન છે એ જીવન ખૂબ જ એ સમૃદ્ધ હતું અને એના કારણે જે મૈત્રક યુગની જે આર્થિક સ્થિતિ હતી એ ખૂબ જ એ ગુજરાતની અંદર પણ ખૂબ જ સારી હતી એ આપણને જોવા મળતી હતી તો આજે આપણે આ વિડીયોની અંદર જે મૈત્રક યુગની જે આર્થિક સ્થિતિ વિશે આપણે ચર્ચા કરી હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સામાજિક સ્થિતિ વિશે વાત કરીશું ધન્યવાદ।